ભાઈ નવરાત્રી નજીક છે અને મ્યુઝિક હિટ છે અને સલમાન ખાનની પિક્ચર છે એટલે સૌથી પહેલા લોકોને જાણવું હતું કે લવ યાત્રી કેવી છે. મેં આજે બબ્બે ફિલ્મો જોઈ, અંધાધૂન અને લવ યાત્રી, અને લવ યાત્રીમાં બહુ જ બધું ક્રાઉડ હતું. અને ઓફકોર્સ કારણ કે સોંગ્સ એના બહુ સુપર ડુપર હિટ છે અને ઘણા બધા ગુજરાતી કલાકારો પણ છે, બરોડામાં શૂટ થયું છે પિક્ચર. સો લવ યાત્રી કેવી છે, જેટલા પણ યંગસ્ટર્સ લવ યાત્રી માટે બહુ જ એક્સપેક્ટેશન રાખીને બેઠા છે ને, સોરી ગાઈઝ મને ગાળો ના આપતા, બાકી લવ યાત્રીમાં કશું જ નથી એક લાઈનમાં કહું તો. સો બેઝિકલી તમે ગુજરાતીઓ, એટલે કે આપણે ગુજરાતીઓ 24 કલાક ગરબા કરીએ છીએ? ના. આપણે લોકો રોજ સવારે ફાફડા ને ગાંઠિયા જ ખાઈએ છીએ? ના. તો શું કોઈ પણ પિક્ચરમાં કોઈ પણ સ્ટોરીમાં તમને ગરબા જ દેખાડ દેખાડ કરવામાં આવે અને ગુજરાતી પેલા લિંગોસ બોલવામાં આવે તો તમને મજા પડી જાય પછી સ્ટોરી ગમે તેવી હોય? ના ને. મને તો લાગે છે આપણે લોકોએ છે ને કોપીરાઇટ રાખવું જોઈએ કે તમે તમારી પિક્ચરની સ્ટોરી બતાવો, હીરો કોણ છે બતાવો, તો જ અમે તમને ગુજરાતી પિક્ચર બનાવવા માટે અનુમતિ આપીએ. લવ યાત્રીમાં સ્ટોરી પાર્ટમાં કશું જ નથી. જે પણ કંઈ સારું છે એ છે મ્યુઝિક અને ગુજરાતી એક્ટર્સ જેવા કે પ્રતિક ગાંધી અને મનોજ જોશી, રામ કપૂર ભલે ગુજરાતી એક્ટર નથી પણ એમની પર્ફોમન્સ પણ બહુ સરસ છે. અને અપાર્ટ ફ્રોમ દેટ, મૂવીમાં જે એક્ટર છે મેઇન આયુષ શર્મા, સલમાન ખાનના જમાઈ, એ સલમાન ખાનના જમાઈ તો છે જ, પણ એ શું કહું તમને, એ આખા પિક્ચરના જમાઈ છે. પિક્ચરમાં માથે પડેલા જમ જેવા જમાઈ છે. હિરોઈન લુક્સ બ્યુટિફુલ પણ એક્ટિંગમાં તો પોલિશની જરૂર એને પણ છે. ચલો તમારું પહેલું પિક્ચર હોય આપણે સમજ્યા, પણ એવું કેવું સમજ્યા યાર, વરુણ ધવનને તમે જોઈ લો, પહેલું પિક્ચર હતું, જોરદાર એક્ટિંગ હતી. ચલો ટાઈગરની એક્ટિંગ જોરદાર નથી પણ એની પાસે બીજું બધું ઘણું હતું એક્ટિંગ સિવાય. સો એવી રીતે આયુષ શર્મા પાસે શું છે, ઓકે હી ડાન્સ ઇઝ વેલ, ડાન્સ સારો કરે છે, અવાજ સારો છે, પણ એક્સપ્રેશન તો જોન એબ્રાહમ જેવા. જોન પાસે તો બોડી પણ છે, આયુષ પાસે ક્યાં આવી છે, આયુષ પાસે કોણ છે, સલમાન છે. પણ બધી વાતમાં સલમાન જોઈએ નહીં ને આપણે. સો 5માંથી 1.5 સ્ટાર્સ લવ યાત્રીને, ફક્ત ને ફક્ત એના મ્યુઝિક અને સારા આજુબાજુના એક્ટર્સ માટે. લીડ કેરેક્ટર્સમાં જો બહુ દમ ના હોય, સ્ટોરીમાં દમ ના હોય ને, તો પિક્ચરમાં કઈ દમ ના હોય. એટલે ક્લાઇમેક્સની તમે રાહ જુઓ, પહેલાં તો ક્લાઇમેક્સ પૂરો થઈ ગયો હોય, તમને લાગે આહો ક્લાઇમેક્સ, એવો ક્લાઇમેક્સ તમે જિંદગીમાં જોયો નહીં હોય એવો ક્લાઇમેક્સ આ પિક્ચરની અંદર છે. સો ચક લવ યાત્રી, લેટ્સ ટોક અબાઉટ અંધાધૂન. તમે કેટલી ફિલ્મોમાં જે બ્લાઇન્ડ કેરેક્ટર હોય એ ફિલ્મનું મુખ્ય પાત્ર હોય અને ફિલ્મ સ્ટ્રોંગ હોય એવું જોયેલું છે? રિસન્ટલી આપણે કાબિલમાં જોયેલું રિતિકની ફિલ્મ, એની પહેલાં આપણે આંખીમાં જોયું હતું, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન ઓફકોર્સ બ્લાઇન્ડ હતા પણ એમાં અર્જુન રામપાલ હતા, પરેશ રાવલ હતા. એ પછી જો કોઈ થ્રિલર ફિલ્મ આવી હોય તો એ છે અંધાધૂન. અને આ વર્ષની સૌથી બેસ્ટ એજ ઓફ ધ સીટ થ્રિલર કોઈ હોય તો એ છે અંધાધૂન. ઓફકોર્સ મર્ડર્સ થાય છે, શ્રીરામ રાઘવનની ફિલ્મ છે, જેમણે પહેલાં બદલાપુર બનાવી હતી, એક હસીનાથી બનાવી હતી. અને એમના દિમાગમાં શું ચાલતું હોય છે અને આપણને લાગે કે આ ડિરેક્ટર રાઇટરના દિમાગમાં શું ચાલતું હશે, કેટલું કનિંગ દિમાગ હશે એમનું, 10-15 મિનિટે સ્ટોરી બદલાય, સિચ્યુએશન બદલાય, આપણને થાય ઓ શિટ ઓ શિટ હવે શું થશે, આવી ફિલિંગ આપણને પિક્ચર જોઈને આવે ને ત્યારે આપણને લાગે કે બહુ જોરદાર પિક્ચર જોવા આવ્યા છીએ. ફેન્ટાસ્ટિક ફિલ્મ, આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ બાય આયુષ્માન ખુરાના અને તબ્બુ રાધિકા આપટે પણ બહુ સરસ, જે આજકાલ બધા જ પિક્ચરમાં અને બધી સિરીઝમાં હોય છે. સો અંધાધૂન માટે હું કહું છું મસ્ટ વોચ ફિલ્મ છે, 5માંથી 4 સ્ટાર્સ.